नमस्कार बाळ मित्रों, कलरव प्राथमिक शाळा में आपनु हार्दिक स्वागत छे। बाळ मित्रों, आजे आपणे धोरण 3 में आसपास पर्यावरण अभ्यास विषय में आपणे आजे नवा पाठनी शुरुआत करवा जवाना छीए, जेनुं नाम छे पाठ 5 घर 1 शाळा। आजे आपणे तेनो भाग 1 नो अभ्यास करीशुं। बाळ मित्रों, तमे बधा शांतिथी ध्यान आपजो। बाळ मित्रों, जो आपणा पाठનું નામ શું છે, ઘર એક શાળા, એટલે કે ઘર એક શાળા છે। જેમ તમે શાળાએ સ્કૂલમાં ભણવા આવો છો તે રીતે ઘરને પણ એક શાળાનો માન આપવામાં આવ્યું છે, એટલે કે શાળા તરીકે તેને માનવામાં આવી છે। તો બાળ મિત્રો, આપણે જોઈએ કે ઘરને શાળા કેમ કીધી છે તે જોઈએ। હવે બાળ મિત્રો જુઓ, બાળક જ્યારે જન્મ લે છે ત્યાંથી લઈને જ્યાં સુધી મોટું થાય છે તે રહે છે ઘરમાં જ, બરાબર। પછી એટલે કે આપણે એમ કહીએ કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી તો આપણે ઘરમાં જ રહેવાના હોય છે। એટલે કે જ્યાં બાળક ઘરમાં જન્મ લે, ઘરમાં જ્યારે જન્મથી લઈને તે મોટું થાય છે ત્યાં સુધી ઘરના લોકો જોડે તે રહેતું હોય છે, એટલે કે ઘરના લોકો પાસેથી તેના સંસ્કાર ગ્રહણ કરતું હોય છે। શું વસ્તુ, કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે, આ બધું જ તેને ઘરમાં ઘરના જે બધા સભ્યો હોય તેના થકી જ તેને પ્રાપ્ત થતું હોય છે। બાળમિત્રો, ઘરના સભ્યો એ આપણું કુટુંબ કહેવાય। શું કહેવાય બાળમિત્રો? ઘરના સભ્યો એ આપણું કુટુંબ કહેવાય છે। આપણે કુટુંબના સભ્યો પાસેથી ઘણી બધી બાબતો શીખતા હોઈએ છીએ, બરાબર ને બાળમિત્રો? આપણે ઘરના સભ્યો પાસેથી ઘણી બધી બાબતો શીખતા હોઈએ છીએ। બાળક જ્યારે ઘરમાં ઘરના લોકો પાસે રહે ત્યારે તેનામાં સમૂહ ભાવના પણ વિકસતી હોય છે। સમૂહ ભાવના એટલે કે બાળકો, સમૂહ ભાવના કોને કહેવાય? તો કે એકબીજા સાથે રહેવાનો, એકબીજા સાથે સાથ સહકારથી રહેવાનું તેને સમૂહ ભાવના કહેવામાં આવે છે। બાળમિત્રો, ઘરમાં બાળક એવું પણ શીખે છે કે ઘરના બધા જે વડીલ હોય તેનાથી મોટા કે તેનાથી નાના બધાને જ માન આપવું જોઈએ, બરાબર। પછી ઘરમાં બાળક એવું પણ શીખે છે કે મોટા આપણને જે આજ્ઞા આપે તેનું આપણે પાલન કરવું જોઈએ। કોઈ પણ નવું કામ કરવાનું આપણે હોય કે એટલે કે નવા કામની આપણે શરૂઆત કરવાની હોય તો ઘરના વડીલ પાસે આપણે તેની આજ્ઞા લઈએ છીએ અને પછી તેની શરૂઆત કરીએ છીએ। બાળકો, આગળ આપણે જોઈએ કે પરિવારમાં એટલે કે ઘરના કુટુંબમાં, પરિવાર એટલે કુટુંબ પણ કહેવાય અને પરિવાર બંને સમાનાર્થી શબ્દો છે। તો બાળમિત્રો, પરિવારમાં કોણ કોણ રહે? તો દાદા દાદી, કાકા કાકી, મોટા પપ્પા મોટી મમ્મી, પછી મમ્મી પપ્પા, પછી મોટા ભાઈ બહેન હોય તો એ, પછી નાના ભાઈ બહેન પણ હોય અને ફોઈ, બરાબર। આટલા આપણે ઘરના પરિવારમાં કુટુંબના સભ્યો તરીકે રહેતા હોય છીએ। બાળકો, જે આગળ આવે છે, જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક કે બે બાળકો હોય તે કુટુંબ કેવું કહેવાય? નાનું કુટુંબ। અને બાળમિત્રો, કહેવત એવી છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, બરાબર બાળમિત્રો? એટલે કે નાનું કુટુંબ કેવું હોય છે? સુખી હોય છે। આ એક કહેવત છે બાળમિત્રો। કુટુંબ નાનું હોય તો કુટુંબના બધા માણસોની જરૂરિયાતો અને સગવડો પૂરી પાડી શકાય છે। જુઓ બાળમિત્રો, શું કહેવા માગે છે અહીં? કે કુટુંબ નાનું હોય તો તેની બધી જરૂરિયાતો અને સુખ સગવડો બધી જ પૂરી થઈ શકે છે, પરંતુ જો મોટું કુટુંબ હોય તો બધાની જ બધી જરૂરિયાતો અને સુખ સગવડો પૂરી થઈ શકતી ન હોય, બરાબર બાળમિત્રો? અને નાનું કુટુંબ હોય તો શાંતિ અને આનંદથી રહી શકાય છે। હવે બાળમિત્રો, આગળ એક ચિત્ર આવે છે તે આપણે જોઈએ। જુઓ બાળમિત્રો, આ સરસ મજાનું એક કુટુંબનું ચિત્ર છે। જુઓ તેમાં કોણ કોણ તમને જોવા મળે છે? તો દાદા દાદી છે, મમ્મી પપ્પા છે અને ભાઈ બહેન છે, બરાબર ને? જુઓ, બાળકો 4 છે,
पछी एक मम्मी पप्पा छे अने दादा दादी छे। आम एक सरस मजानुं कुटुंबनुं चित्र आपणने जोवा मळे छे। હવે બાળમિત્રો જુઓ, આગળ પણ એક કુટુંબનું જ તમને ચિત્ર જોવા મળેલું છે। જુઓ, દાદા દાદી છે અને મમ્મી પપ્પા છે અને તેમના બાળકો છે, એટલે કે નાનું કુટુંબ છે। તે કેવું છે? સુખી કુટુંબ છે, બરાબર બાળમિત્રો। આગળ આવે છે બાળમિત્રો, આ ચિત્ર દાદા દાદીનું છે, એટલે કે બાળકો, આ ચિત્ર પરથી આપણે એવું કહેવામાં આવ્યું છે કે કુટુંબમાં દાદા દાદી, કાકા કાકી, મોટા પપ્પા, મોટી મમ્મી, પછી મમ્મી પપ્પા અને નાના અથવા તો મોટા ભાઈ બહેન હોય અને તમે પોતે, આટલા લોકો કુટુંબના સભ્યો કહેવામાં આવે છે। જુઓ મિત્રો, આગળનું બી એક મસ્ત ચિત્ર બતાવવામાં આવ્યું છે કે જુઓ, દાદા દાદી છે, મમ્મી પપ્પા છે અને તેમના બે બાળકો છે, એટલે કે દાદા દાદીના શું કહેવાય? તે છોકરાના છોકરા, બરાબર ને? તે રીતે બધા જ, જો શાંતિથી નાનું કુટુંબ અને સુખી કુટુંબ શાંતિથી ભોજન કરી રહ્યું છે, તે આ ચિત્રમાં આપણને બતાવવામાં આવ્યું છે। હવે બાળમિત્રો, તમને ખબર પડી હશે કે ઘર એક શાળા કેમ કહેવામાં આવી છે, કારણ કે ઘરમાંથી જ બાળકને સારા સંસ્કારો પ્રાપ્ત થતા હોય છે અને ઘરના વડીલોને માન આપવાનું, તેઓની આજ્ઞાનું પાલન કરવાનું, આ બધા જ ગુણો ઘરમાંથી વિકસતા હોય છે। બાળક ત્યારે જ, જો ઘરના સભ્યો પાસેથી સારા સંસ્કાર લેશે, તો જ બાળક સારા સંસ્કાર પ્રાપ્ત કરી શકશે। એટલે બાળક ઘરમાંથી જ બધું શીખતું હોય છે, તેથી ઘરને એક શાળાનું નામ આપવામાં આવ્યું છે, એટલે કે ઘર એક શાળા એમ કહેવામાં આવ્યું છે। તો ચાલો બાળમિત્રો, આપણે આપણા પાઠની શરૂઆત કરીએ। બાળમિત્રો, તમે તમારી પર્યાવરણની ચોપડી ખોલો અને તેમાં પેજ નંબર 32 ઉપર આપણો પાઠ ઘર એક શાળા આપેલો છે। તેમાં બધા જ મેં જેમ જેમ વાંચ્યું તેમ તમારે પણ ચોપડીમાં ધ્યાન આપવાનું રહેશે। તો બાળમિત્રો, પહેલી લીટી વાંચું છું, ધ્યાન આપજો। આપણું ઘર આપણી પ્રથમ શાળા છે। બાળમિત્રો, અહીં શું કહેવામાં આવ્યું છે કે આપણું ઘર આપણી પ્રથમ શાળા છે। ઘરના સભ્યો આપણું કુટુંબ છે। આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ। જુઓ બાળમિત્રો, અહીં શું કહેવામાં આવ્યું છે કે ઘર પ્રથમ શાળા છે। ઘરના સભ્યો આપણું કુટુંબ છે। ઘરના સભ્યો શું છે બાળમિત્રો? આપણું કુટુંબ છે। આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ। આપણે બીજે ક્યાંયથી શીખીએ તેના કરતાં વધુ કુટુંબમાંથી શીખીએ છીએ। જુઓ બાળકો, અહીં શું કીધું છે કે આપણે ઘરમાંથી જેટલું શીખીએ છીએ તેના કરતાં ઓછું બીજે ક્યાંયથી શીખતા નથી, એટલે કે ઘરમાંથી આપણે વધારે શીખીએ છીએ, એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ, બરાબર ને બાળમિત્રો? આપણે ઘરમાં બધાની સૌથી વધુ નજીક રહેતા હોઈએ છીએ અને કુટુંબમાંથી જ આપણે ઘણી બધી વસ્તુઓ શીખતા હોઈએ છીએ, તેથી આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ। ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ। શું કીધું છે બાળમિત્રો અહીં? કે ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ। કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડો અથવા દોરો। બાળમિત્રો, અહીં તમને જે બોક્સ આપ્યું છે ચોરસ, તેમાં તમારે તમારા કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડવાનો છે, અથવા તો તમે દોરી શકો તો દોરવાનો, ના દોરાય તો તમારા કુટુંબનો, એટલે કે તમારા જે કુટુંબના સભ્યો હોય તેમનો તમારે ફેમિલી ફોટો અહીં ચોંટાડવાનો છે। બાળમિત્રો, હવે આગળ આવે છે, જુઓ શું કીધું છે કે તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને એમનો સંબંધ લખો। શું કીધું છે બાળમિત્રો અહીં? કે તમારા કુટુંબમાં કોણ કોણ છે, એટલે કે તમારા કુટુંબમાં જે સભ્યો રહેતા હોય તેમનું નામ લખવાનું છે અને એમનો સંબંધ લખવાનો છે। તો જુઓ બાળમિત્રો, અહીં આપણે જોઈએ
જુઓ, મેં અહીં નામ અને સંબંધમાં લખ્યું છે શનુભાઈ, તો એ કોણ થાય? મારા દાદા. રમીલાબેન તો કોણ થાય? દાદી. અશોકભાઈ તો પપ્પા. એટલે કે તમારા કુટુંબમાં તમારા દાદા હોય તો તેમનું નામ, દાદાનું નામ લખવાનું છે અને તમારી સાથેનો સંબંધ લખવાનો છે. તેવી જ રીતે મેં અહીં લખ્યું છે ગીતાબેન મમ્મી, પ્રિદેશ તો ભાઈ. તમારે આવી જ રીતે તમારા કુટુંબમાં જે જે સભ્યો રહેતા હોય તેમના નામ અહીં લખવાના છે અને બાજુમાં તમારી સાથે જે સંબંધ થતો હોય, દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, એ બધું જ તમારે અહીં લખવાનું છે. હવે બાળમિત્રો આગળ આવે છે, તમારા કુટુંબના કોઈપણ બે સભ્યો વચ્ચેનો સંબંધ લખો. શું કીધું છે બાળમિત્રો? કે જે તમારા કુટુંબમાં બે સભ્યો હોય તેમની વચ્ચેનો સંબંધ લખવાનો. એટલે બે એટલે કે કોઈ પણ બે વ્યક્તિ લેવાના અને તેમની વચ્ચેનો સંબંધ તમારે દર્શાવવાનો છે. જેમ કે પતિ પત્ની, ભાઈ બહેન, માતા દીકરી એટલે કે પુત્રી. જોઈએ બાળમિત્રો આ તમારે કેવી રીતે લખવાનું છે. તમારા કુટુંબના બે સભ્યોના નામ, જેમ કે રમેશભાઈ અને રૂપલ લખ્યું છે. હવે તેઓનું સગપણ એટલે કે તેઓનું જે સંબંધ છે તે બે વચ્ચેનો, તો શું? મામા અને ભાણેજ. એટલે કે રમેશભાઈ એ રૂપલના શું થાય? મામા. અને રૂપલ એ રમેશભાઈની શું થાય? ભાણેજ. તે રીતે તમારે અહીં લખવાનું છે. હવે અશોકભાઈ અને ગીતાબેન મેં લખ્યું છે ઉદાહરણ તમને સમજાવવા માટે. તો એ બેનો સંબંધ શું છે? પતિ પત્ની છે. તેવી જ રીતે શનુભાઈ અને પ્રિતેશ લખ્યું છે, તો એ દાદા અને પૌત્ર. પૌત્ર એટલે કે છોકરાનો છોકરો, તેને શું કહેવાય? પૌત્ર. રમીલાબેન અને ગીતાબેન, તો એ સાસુ વહુ છે. તો મેં એ બે વચ્ચેનો સંબંધ અહીં લખ્યો છે કે સાસુ વહુ. રમીલાબેન એ ગીતાબેનના શું થાય? સાસુ. જ્યારે ગીતાબેન એ રમીલાબેનના શું થાય? વહુ. બરાબર. તેવી જ રીતે તમારે પણ બાળમિત્રો તમારા બે સભ્યો લેવાના કુટુંબના અને તે બે વચ્ચેનો જે સગપણ એટલે કે સંબંધ થતો હોય તે અહીં તમારે લખવાનું છે. હવે બાળમિત્રો આગળ આવે છે વિચારો અને કહો. શું આવે છે બાળમિત્રો? વિચારો અને કહો. તેમાં આપણને પ્રશ્ન પૂછેલા છે બાળમિત્રો, તમારું લાડકવાળું નામ શું છે? તમારા ઘરમાં તમને જે લાડથી બોલાવતા હોય જે નામથી, તે તમારે અહીં લખવાનું છે. મારું લાડકવાળું નામ જાનવી છે. મેં આ ઉદાહરણ માટે લખ્યું છે બાળમિત્રો તમને સમજાવવા માટે. કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે? તો કુટુંબના સભ્યો લાડથી મને જાનું કહે છે. તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો? તો મેં મારા કુટુંબના સભ્યોને માનથી બોલાવું છું. બરાબર બાળમિત્રો, તમે જેવી રીતે બોલાવતા હોય તે તમારે અહીં લખવાનું છે. તમારું લાડકવાળું નામ લખવાનું છે, તમને લાડથી ઘરમાં જે નામથી બોલાવતા હોય તે નામ તમારે બીજા પ્રશ્નમાં લખવાનું છે, અને તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો તે તમારે અહીં લખવાનું છે. ચોથો પ્રશ્ન છે બાળમિત્રો, પાછળ પાન પર આપેલા ચિત્રને સાવચેતીપૂર્વક જુઓ. ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે, એ તમારે અહીં લખવાનું છે. તો બાળમિત્રો આપણે પાછળનું ચિત્ર જોઈએ. જુઓ બાળમિત્રો, આ ચિત્ર આપણને આપેલું છે, તેમાં તમને કોઈ પણ બે વ્યક્તિ સરખા જેવી દેખાય છે? દેખાય તો લખવાનું, ના દેખાય તો ના લખવાનું. તો બાળમિત્રો જુઓ, આ બંને છોકરીઓ છે એમનું ચિત્ર સરખા જેવું દેખાય છે. એટલે આપણે અહીં જવાબમાં લખવાનું કે આપેલા ચિત્રને સાવચેતીપૂર્વક જોતા ચિત્રમાં બે છોકરીઓ એક સરખી દેખાય છે. આ બંને સગી બહેનો છે. બરાબર, બંને સરખી દેખાય તો બંને બહેનો જ કહેવાય ને બાળમિત્રો. એટલે આપણે લખ્યું કે બંને સગી બહેનો છે. હવે બાળમિત્રો પાછળનું પેજ નંબર 34 જુઓ. આ ચિત્ર આપણે જોયું, તેના ઉપરથી આગળના પ્રશ્નોનો જવાબ આપ્યો. હવે નીચે આપણને પ્રશ્ન પૂછેલો છે બાળમિત્રો, તે આપણે જોઈએ. શું તમારી અને તમારા કુટુંબના કોઈ પણ સભ્ય વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, પછી
હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે? કોની સાથે અને કેવી રીતે છે? બાળ મિત્રો, અહીં આપણને શું કીધું છે કે તમારા કુટુંબના જે સભ્ય હોય તેમની સાથે તમારી કઈ કઈ બાબતમાં સમાનતા એટલે કે સરખાપણું જોવા મળે છે તે તમારે અહીં લખવાનું છે. અને કોની સાથે અને કેવી રીતે તે તમારે આ ચોરસ બોક્સમાં લખવાનું છે. જુઓ બાળ મિત્રો, મેં તમને સમજાવવા માટે અહીં મારું ઉદાહરણ લખ્યું છે, તમે તમારું ઉદાહરણ પણ લખી શકો છો. મારી મારા મમ્મી સાથે કામ કરવાની બાબતમાં સમાનતા છે, એટલે કે મારી મમ્મી જેવું કામ કરે છે તેવું જ મેં પણ કામ કરું છું, એટલે મેં અહીં લખ્યું છે કે મારી મારા મમ્મી સાથે કામ કરવાની બાબતમાં. આગળ છે મારા ભાઈની મારા મમ્મી સાથે દેખાવની બાબતમાં, એટલે કે મારો ભાઈ મારી મમ્મી જેવો દેખાય છે, એટલે મેં લખ્યું છે કે મારા ભાઈની મારા મમ્મી સાથે દેખાવની બાબતમાં સમાનતા છે. આગળ મિત્રો લખ્યું છે મારી અને મારા ભાઈની સાથે બોલવાની બાબતમાં, એટલે કે મને પણ ઓછું બોલવાનું ગમે છે, મારા ભાઈને પણ કામ સિવાય વધારે બોલવાનું ગમતું નથી, એટલે કે બંનેને બોલવાની બાબતમાં સમાનતા છે. એટલે મેં અહીં લખ્યું છે મારી અને મારા ભાઈની બોલવાની બાબતમાં સમાનતા જોવા મળે છે. આગળ છે મારી મારા ફોઈ સાથે દેખાવની બાબતમાં. જુઓ બાળ મિત્રો, મેં અહીં લખ્યું છે મેં મારા ફોઈ જેવી દેખાવમાં છું. બધા મને એવું કહે છે બાળ મિત્રો કે તું તો તારા ફોઈ જેવી જોવા મળે છે. તમને પણ ઘરમાં કોઈ એવું કહેતું હશે કે તું તો તારા પપ્પા જેવી કે તું તારા મમ્મી જેવો દેખાય છે. તો એવી જ રીતે મેં મારું ઉદાહરણ અહીં લખ્યું છે મારી મારા ફોઈ સાથે દેખાવની બાબતમાં સમાનતા છે. તો બાળ મિત્રો, અહીં આપણો આ ભાગ એક પૂરો થાય છે. બાળ મિત્રો, આગળનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું, ત્યાં સુધી આવજો.